एरिजिनस માં હું દિવ્યા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ગીરસોમનાથ ગ્રામ પંચાયતની મતગણતરી નો પ્રારંભ. મેરીકાની કાર્યકર્તાઓ અને ઉમેદવારો મતગણતરી કેન્દ્ર પર. પોલીસ નો જૂથ બંદોબસ્ત ગોઠવાયો. Satyamev Royal, 2BHK and 3BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famosa, behind Pramukhnagar, Khar Road, Gandhinagar. JD Infrastructure, Balaji Dream City અને બાલાજી ઉપરની ભવ્ય સફળતા બાદ હવે કલાપી રિયાલિટી સાથે આપના માટે લઈને આવ્યું છે નવકાર ગ્રીન પ્લોટિંગ સ્કીમ. અમદાવાદથી માત્ર 45 કિલોમીટરના અંતરે નવકાર તીર્થધામના સાનિધ્યમાં 200 સ્કવેર યાર્ડ, 600 સ્કવેર યાર્ડ અને 1000 સ્કવેર યાર્ડની પ્લોટિંગ સ્કીમ, જ્યાં આપ એન્જોય કરી શકો છો ક્લબ હાઉસ, થીમ ગાર્ડન, ચિલ્ડ્રન્સ પાર્ક, ઇન્ડોર અને આઉટડોર પ્લે એરિયા, વિશાળ લેક. તો આપનો પ્લોટ આજે જ બુક કરાવો રૂપિયા 10,999 સરળ માસિક હપ્તે થી, અને સાથે દર મહિને ડ્રો દ્વારા કાર અને અન્ય આકર્ષક ગિફ્ટ જીતવાની તક તો ખરી જ. તો આજે જ ફોન કરો. ગઈ તારીખ 27/12 16ના રોજ મતદાન વખતે પૂરો દિવસ શાંતિપૂર્ણ રીતે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પૂરી થઈ છે, અને જિલ્લા પોલીસ અત્રે પણ એટલી જ ચુસ્ત રીતે પોલીસ બંદોબસ્ત કરી રહી છે, જેથી હું આશા રાખું છું કે આજનો દિવસ પણ શાંતિપૂર્ણ રીતે પૂરો થઈ જશે. દેશના જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતદાનની ગણતરી શાંતિપૂર્વક થઈ રહી છે. મતદાન એજન્ટો અને ઉમેદવારોને પૂરતું ચેકિંગ કરી મતદાન કેન્દ્રોમાં અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગત 27ના રોજ જે રીતે દેશના જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થયેલ હતું, તેવી જ રીતે મતગણતરી પણ શાંતિપૂર્ણ થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જે તે માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, એરિજિનસ, ગીર સોમનાથ. હૈદરાબાદના સાયકલ સવારનું પ્રાંતિજ ખાતે સાંસદ દ્વારા ફૂલવાથી સ્વાગત કરવામાં આવ્યું. કેશલેસ અને મોબાઈલ બેન્કિંગ સેવાના સંદેશ સાથે નીકળેલા હૈદરાબાદથી સાબરકાંઠાના આગોદરા ગામે નીકળે સાયકલ સવાર યુવાનું પ્રાંતિજ ખાતે ફૂલવાથી સ્વાગત કરવામાં આવ્યું. સરકાર દ્વારા 501,000ની નોટબંધીનો નિર્ણય લેતા અને સમગ્ર ભારતને કેશલેસ બનાવવા તથા મોબાઈલ દ્વારા બેન્કિંગ સેવાનો લાભ તથા લોકોમાં કેશલેસને લઈને જનજાગૃતિ આવે તે હેતુથી હૈદરાબાદનો 25 વર્ષનો યુવાન બીવી નરસિંહ રાવ, જે તારીખ 9/12/2016 સાયકલ લઈને 1,200 કિલોમીટરનું અંતર કાપી પ્રાંતિજ 3 રસ્તા ખાતે આવી પહોંચ્યો હતો. સાબરકાંઠા અકોદરા ગાંવ એટલે જુના, ક્યુકી ભારત કા પહેલા ડિજિટલ ગાંવ થા, ઓર જો આ ભી નોટબંધી કે કારણ સબ કોઈ બોલ રહે કે આપકો પરેશાની હો રહા હૈ, લેકિન ઉસકા સબસે બેસ્ટ સુઝાવ ભી હૈ જો બાકી લોગો કો ફેલાના ચાહિએ. તો મેને ભી યે મુહિમ અકેલે ચલાઈ ઓર મેને એક સંકલ્પ લિયા કે મેં ઇસ ચીઝ કો પૂરે ગાંવ ગાંવ તક જીતે ભી નગર પાલિકા હોગા
हर किसी को ये चीज सिखाऊंगा। मैंने गाँव में जाके मोबाइल बैंकिंग लोगों को सिखाया। विश्व सुप्रसिद्ध सोमनाथ महादेव मंदिर ने हेलीकॉप्टर से पुष्प वर्षा कराई। विश्व सुप्रसिद्ध सोमनाथ महादेव मंदिर पर आज रोज रड़ियात सोनी परिवार गोहल द्वारा धामधूम ऐसी शोभायात्रा बाद हेलीकॉप्टर ऐसी पुष्प वर्षा कराई थी, जेमा हजारों की जनमेदी जोड़ाई थी। विश्व सुप्रसिद्ध ने बाद ज्योतिर्लिंग मानु प्रथम सोमनाथ महादेव मंदिर पर लाखों श्रद्धालुओं भारे आस्थापूर्वक दर्शन से आए थे। ભગવાન ભોળાનાથ પર અતુટ વિશ્વાસ રાખી પોતાની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે શિવને તેમના ભક્તો દ્વારા પોતાની શક્તિ મુજબ વિજવાના ઉત્સવો કરે છે। કોઈ સોનાનું દાન, ચાંદીનું દાન, રોકડ રકમ સહિતના દાનથી આજે સોમનાથ મંદિરનો સુવર્ણ ગાળો ફરી આવી ચુક્યો છે। વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં અમને સુંદર લાભો મળ્યો છે। મોટા ભાગે દેશના વડાપ્રધાન મુખ્યમંત્રીને સોમનાથ મહાદેવ મંદિર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવાનો લાભ મળે છે, પણ સોમનાથ મહાદેવની કૃપાથી અને સોમનાથ ટ્રસ્ટ સરકારી તંત્ર અને કિશોરભાઈ કુહાડાની જહેમતથી મુંબઈના જરીવાલા પરિવાર અને અરડિયાના કણિયાવાલ સોની પરિવાર દ્વારા આજે સોમનાથ મહાદેવ મંદિરે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવાનો લહાવો મળ્યો છે। મોટાભાગે દેશના વડાપ્રધાન મુખ્યમંત્રીને સોમનાથ મહાદેવ મંદિર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવાનો લાભ મળે છે, પણ સોમનાથ મહાદેવની કૃપાથી અને સોમનાથ ટ્રસ્ટ સરકારી તંત્ર અને કિશોરભાઈ કુહાડાની જહેમતથી મુંબઈના જરીવાલા પરિવાર અને નડિયાદના કનૈયાલાલ સોની પરિવાર દ્વારા આજે સોમનાથ મહાદેવ મંદિરે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવાનો લહાવો મળ્યો છે। જય સોમનાથ, હું ડોક્ટર બ્રિજરાજસિંહ ગોહિલ છું, ESWF ટ્રસ્ટના પ્રેસિડેન્ટ તરીકે અને ગુજરાત સ્ટેટ હોમગાર્ડના PRO તરીકે મારી હું માનદ સેવો આપું છું। આજે અત્રે અહીંયા ભગવાન શ્રી સોમનાથના ચરણોમાં અમને એક સુંદર લહાવો મળ્યો છે। અમે આજે ધ્વજારોહણ કરી રહ્યા છીએ અને સાથે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરી રહ્યા છીએ। દર્શક મિત્રો, આપને આ વાત જાણીને ખૂબ આનંદ થશે કે જ્યારે ક્યારે કોઈ મહાનુભાવો, મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી કક્ષાના મહાનુભાવો જ્યારે અહીંયા આવતા હોય છે ત્યારે જ આવી પરમિશન ટ્રસ્ટ દ્વારા અને પ્રશાસન દ્વારા આપવામાં આવતી હોય છે, જેનો અમને લહાવો મળ્યો છે એ બદલ અમે સોમનાથ મંદિર ટ્રસ્ટનો અને પ્રશાસનનો બંનેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। વિજયના તાવે અને બહેનોના રાસ ગરબા સાથે સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરવામાં આવેલ હતું। કનુભાઈ મારા ડેડી થાય, કિશોરભાઈ ને અમે ધર્મથી જોડાયેલા છે, સાથે અવારનવાર અમારે સોમનાથ નાના મોટા પ્રસંગોમાં શ્રાવણ માસમાં આવું ત્યારે અમને અલૌકિક મદદ કરતા હોય છે। જ્યારે અમને એવું લાગે કે અમે નડિયાદમાં ફરીએ છીએ, સોમનાથમાં ફરવા છતાં આજે સોમનાથ મહાદેવ અમે ધ્વજારોહણ કરવાના છે, તે ધ્વજાનું વિવિંગ પણ બહુ સુંદર કારીગર 80 વર્ષના વયોવૃદ્ધ કારીગર જોડે નંદીના ફોટોગ્રાફ ત્રિશૂળ સાથે બનાવડાવેલું છે। અને એવું કહેવાય કે ભગવાનની શોભાયાત્રા હોય એમાં દેવો, ગાંધર્વો અને કિન્નરો, એટલે બહુચરાજીની એ કિન્નરોની બસ પણ અમે લાવેલા છે, કળશવાળી બાળાઓ છે, અને આ નોટબંધીનું અભિયાન છે એ દિવસમાં સફળ થાય અને બધી પબ્લિકમાં જાગૃતતા આવે તો નાનો માણસ પણ સુખી થાય એવી અભિલાષા છે। સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કાર્યક્રમમાં પહેલીવાર અમુક 70 જેટલા કિનારો આવેલ છે। સોમનાથ મહાદેવના દર્શન અને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા જોવાનો લહાવો મળે છે। હવે શોભાયાત્રામાં અમુક ભગવાન શિવની આરાધના કરતા મનમૂકીને ઝૂમી ઉઠ્યા હતા। આમ બહુચરાજીથી આવેલ મહેશ્વરી માસીએ જણાવ્યું હતું, તેમજ નડિયાદથી આવેલા નિલેશ સોનીએ જણાવ્યું હતું કે સોમનાથ મંદિરે અમો ઘણી વખત દર્શન માટે આવીએ છીએ। આજે સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કાર્યક્રમમાં અમોએ ભગવાનની શોભાયાત્રામાં દેવો, દાનવો અને કિન્નરો હોય છે ત્યારે અમોએ બહુચરાજીથી 70 થી વધુ કિન્નરો, સંતો મહંતો અને ભાઈઓ બહેનોની જન્મેદીમાં શાહીરત સાથે ભવ્ય શોભાયાત્રા ધામધૂમથી કાઢવામાં આવેલ હતી, અને ત્યારબાદ સોમનાથ મહાદેવ મંદિરની ફરતે 5 રાઉન્ડ હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવેલ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં સૌ પ્રથમ વખત જ સોની પરિવાર દ્વારા હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવાનો લહાવો મળ્યો હતો, અને સૌ પ્રથમ વખત જ 70 થી વધુ કિનારો પણ ધામધૂમથી કાઢવામાં આવેલ શોભાયાત્રામાં જોડાયેલી ભગવાન શિવની આરાધના કરાઈ હતી। આ અલૌકિક નજારો જોવા માનવ મહેરા પણ ઉમટી પડ્યું હતું। સોમનાથ ટ્રસ્ટના તમામ અધિકારીઓ, GSCC ના ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડા, સોરઠ સુવર્ણ કાર મંડળના પ્રમુખ અરવિંદભાઈ રાણીગા, તેમજ નડિયાદના કણૈયાલાલ સોની પરિવાર, મુંબઈના જરીવાલા પરિવાર અને ખાસ અમદાવાદથી ડોક્ટર બ્રિજરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવાનો લહાવો મેળવી સૌ ધન્ય બન્યા હતા।
બ્યુરો રિપોર્ટ એબીસી ન્યૂઝ ગીર સોમનાથ. ગુજરાત રાજ્યની અંદર ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ એક સાથે એક જ દિવસે આજે થઈ રહી છે. આ ગ્રામ પંચાયતોની ચૂંટણીની અંદર ખૂબ સુંદર રીતે કામગીરી થઈ રહી છે. આજે મારા ડભોઈ તાલુકાના ધોલાર ગામે મારા વતના ગામે સહપરિવાર સાથે આજે મતદાન કરવા માટે આવ્યા હતા અને ગામના
જે કે સરપંચના ઉમેદવારો છે તમામને શુભેચ્છા પાઠવું છું. આજે જે પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે ગુજરાતની અંદર અને ડભોઈ મારા મત વિસ્તારની અંદર, આ બધાને હું શુભેચ્છા પાઠવું છું. અને ગામડાનો વિકાસ એ પંચાયતના હાથમાં છે અને પંચાયતની ચૂંટણી ખૂબ અતિ મહત્વની છે. એટલે ગામ લોકોએ ઉત્સાહપૂર્વક ઉમંગભર અને ખૂબ ખેલદિલીથી આ ચૂંટણી થઈ રહી છે એમણે તમામને શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. દ્વારકા જિલ્લાની 125 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન પણ થવા જઈ રહ્યું છે. દ્વારકા જિલ્લાની 157 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 32 કામો જાહેર થયા બાદ આજે 125 ગ્રામ પંચાયતની ચૂંટણી છે, જેમાં મતદારો ભારે ઉત્સાહપૂર્વક સવારથી લાંબી કતારોમાં મતદાન કરવા ઉભા રહ્યા હતા. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે મતદાન હોય સ્થાનિકો મતદાન માટે કતારોમાં જોવા મળ્યા, તો બીજી તરફ કેશ માટે બેંકોમાં લોકો પૈસા માટે ઉભા રહ્યા હતા. રવિ ભાગની સીઝન હોય ખેડૂતોએ હાલ વાવેતર માટે બિયારણ માટે રોકડ લેવા ખેડૂતો બેંકમાં ઉભા રહી ન્યૂઝ ટીમ સમક્ષ રોષ ઠાલવતા નજરે પડ્યા હતા. એક તરફ મતદાનની પવિત્ર ફરજ, તો બીજી તરફ પાકી પેટ માટે વલખા મારતા ખેડૂતોની હાલત જોવા જેવી છે. લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. ગ્રામીણ વિસ્તારના લોકો મતદાનને મતદાનથી વિમુખ રહેવાનો વારો આવે તો નવાય નહીં, કેમ કે ગ્રામીણ વિસ્તારના લોકો રોકડ માટે સવારથી ઉભા હોય. મતદારોએ આશંકા વ્યક્ત કરી હતી કે બેંકોમાં સાંજ સુધી વારો આવે એમ ના હોય મતદાનની ફરજ ચૂકી જશે તેવી આશંકા વ્યક્ત કરતા નજરે પડ્યા હતા. નોટબંધીના માત્ર જૂજ દિવસો બાકી રહ્યા હોય હજુ પણ પૂરતી કેશ ના મળતા લોકો માટે ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે, ત્યારે આ વખતે નોટબંધીની અસર મતદાનમાં જોવા મળી હતી. અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધી સાથે એવીજી ન્યૂઝ દ્વારકા. ત્યારે માધુપુરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 65% જેટલું મતદાન થયું. પોરબંદર તાલુકામાં આવેલ માધવપુર ગામની ગ્રામ પંચાયત પોરબંદરમાં આવેલી તમામ ગ્રામ પંચાયતો કરતા સૌથી મોટી આવેલી છે. 29 વોર્ડ ધરાવતી માધવપુરની ગ્રામ પંચાયતને આ વર્ષની નવા સીમાંકન મુજબ 29 વોર્ડમાંથી ઘટાડો કરીને કુલ 18 વોર્ડની બનાવી દેવામાં આવી છે, જેથી દરેક વોર્ડ વાઇઝ મતદાતાઓની સંખ્યામાં વધારો થયો છે. આ વખતે યોજાયેલી માધવપુર ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન 3 પેનલના કુલ 58 ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. માધવપુરની ગ્રામ પંચાયતના 18 વોર્ડમાંથી એક વોર્ડના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. કુલ 17 વોર્ડની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 3 પેનલના 3 સભ્યના ઉમેદવારો મળી કુલ 58 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ કુલ 65% જેટલું મતદાન થયું હતું. તમામ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં શેર થઈ ગયા હતા. આમ શાંતિપૂર્ણ માહોલમાં માધવપુર ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. આવતીકાલે પોરબંદર ખાતે મતગણતરી થવાની હોવાથી ઉમેદવારોમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે વિજયનિસ માધવપુર. દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. અરે ઉડી ગઈ, ક્યાં ગઈ? અરે કિસી તો પપ્પા ના ગાલ પર બેસી ગઈ. આ કિસી ફક્ત તમારા માટે છે. કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો. ગ્લિસરીન ભર્યો પેર્સ ત્વચાનું મોઈસ્ચર પાછું લાવે, જેથી તમે દેખાવ યંગ, હંમેશા બ્યુટીફુલ. ત્વચા દેખાય યંગ, રહે યંગ પેર્સ. પપ્પા, હું પાસ થઈ ગઈ. વેરી ગુડ, શાબાશ. ઓહો, ઘણા ખુશ લાગો છો. હા, શું વાત છે, રિંકુએ 10મું પાસ કરી લીધું લાગે છે. હા, થોભો, શું તમે ઈચ્છો છો કે તમારું બાળક ધોરણ 11 અને 12 સાયન્સમાં ફૂલ ફેસિલિટી ધરાવતી સ્કૂલ અને તે પણ તમારા નજીકના જ વિસ્તારમાં ભણે? હા હા. તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. હવે આવી રહી છે તમારા જ ગોડાદરા વિસ્તારમાં સૌ પ્રથમ ફૂલ ડે એસી સ્કૂલ, એટલે કે સનરાઇઝ સ્કૂલ ઓફ સાયન્સ, કે જેમાં છે સ્માર્ટ ક્લાસ, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ એન્ડ કમ્પ્યુટર લેબ, સીસીટીવી કેમેરા અને જી તેમજ નેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની પૂર્વ તૈયારી. પ્રવેશ કાર્ય શરૂ છે. સનરાઇઝ સ્કૂલ ઓફ સાયન્સ, સમ્રાટ સોસાયટી, ગોડાદરા રેલવે ક્રોસિંગ પાસે, ગોડાદરા ડિંડોલી રોડ, સુરત. અમારી અન્ય શાખાઓ: સનરાઇઝ વિદ્યાલય, ગોડાદરા, સુરત. સનરાઇઝ વિદ્યાલય, ડિંડોલી, સુરત. શારદા હિન્દી વિદ્યાલય, પરવટ પાટિયા, સુરત.
વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. સમાચાર જોઈશું વિસ્તારથી. મહેસાણામાં કે વિદ્યાલયની વિદ્યાર્થીની મારવાના શિક્ષિકાની અટકાયત કરવામાં આવી. મહેસાણાની કે વિદ્યાલયમાં શિક્ષિકાએ ધોરણ 4 ની વિદ્યાર્થીને માર મારવાના કેસમાં પોલીસે બુધવારે શિક્ષિકાની કલમ 107 અંતર્ગત અટકાયત કરી હતી. જયારે 3 વિદ્યાર્થીઓ નિવેદન લઈ માર મારવા ઉપયોગમાં લીધેલી ફૂટપટ્ટી કબજે કરી હતી. મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ રમેશભાઈએ જણાવ્યા મુજબ વિસનગર રોડ પર જીઈડી કોલોનીમાં રહેતા મુકેશભાઈ સોલંકીની 9 વર્ષની પુત્રી ફોરમ વર્ગખંડમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે વાતો કરતી હોવાના મુદ્દે શિક્ષિકા સૌરભભાઈ શ્રીમાળીએ તેને લાકડાની ફૂટપટ્ટી વડે માર માર્યો હોવાની શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે સંબંધે બુધવારે પોલીસે ઘટના બની હતી તે શાળાના વર્ગખંડનું પંચનામું કર્યું હતું અને ઘટના સ્થળે હાજર 3 વિદ્યાર્થીઓના નિવેદન લીધા હતા, જેમાં તેમને શિક્ષિકાએ શિક્ષા કરવા ફૂટપટ્ટી મારી હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ફૂટપટ્ટી કબજે લઈ કલમ 107 અંતર્ગત શિક્ષિકાની અટકાયત કરી હતી. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, મહેસાણા. દ્વારકા જિલ્લાના પાટિયામાં શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો. મુજબ ભૂલ જાણા પર નેત્ર યજ્ઞ પણ નહીં ભૂલના આ પ્રેરણાદાયક શબ્દ સદગુરુ રણછોડદાસજી બાપુના છે. તેના પ્રયાસ તેમજ પ્રેરણાથી શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટની સુવાત રાજકોટ પૂરતી સીમિત ના રહેતા સૌરાષ્ટ્રના દૂરના ગામો સુધી પહોંચવા પામી છે. ત્યારે આજે શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ આવ્યા છે. તેમજ માનવ સેવા સીમિત જામખંભાલિયાના સહયોગથી ભાટિયા ખાતે વિનામૂલ્યે નેત્ર યજ્ઞની આયોજન ભાટિયા સરકારી દવાખાનામાં તારીખ 25/12/2016 ને રવિવારના રોજ સવારે 9:30 થી 12:30 દરમિયાન કરવામાં આવેલ, જેમાં આંખના વિવિધ રોગોનું નિદાન, દવા, ટીપા વગેરે 230 દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવેલ. તેમજ ઓપરેશનની જરૂરિયાતવાળા 40 દર્દીઓને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન કરવા માટે રાજકોટ સ્થિત આવેલ શ્રી રણછોડદાસ બાબુ ચેરિટેબલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઓપરેશન કરવામાં આવશે. માનવ સેવા સમિતિના સહયોગથી આયોજિત કરવામાં આવે છે, જે આજે તારીખ 25/12/2016 ના રોજ 31મું કેમ્પ કરવામાં આવે છે. અને જેનો લાભ આજુબાજુના ભાટિયાની આજુબાજુના ગામડાના દ્વારકા ખંભાળિયા વિસ્તાર લગભગ મોટે ભાગે 40-50 ગામડાના દર્દીઓને લાભ મળે છે અને દર મહિનાના છેલ્લા રવિવારે આ કેમ્પ કરવામાં આવે છે. તેમાં દર મહિનાના છેલ્લા રવિવારના રોજ ભાટિયા સ્થિત કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવે છે, જેનો લાભ જામકલ્યાણપુર તાલુકા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ દર્દીઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે ને આ સંસ્થાને હસ્તામૂલ્ય આભાર વ્યક્ત કરવા નજરે પડતા હોય છે. અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધ્યાય સાથે એબીસી ન્યૂઝ દ્વારકા. કવિ તાલુકાના પાલીપુરા ગામે ભરવાડ જૂથ તેમજ પટેલ જૂથ વચ્ચે ભીંગાણું થતા 7 વ્યક્તિઓને થઈ ઈજા, તેમજ 10 વ્યક્તિઓની કરવામાં આવી ધરપકડ. કવિ તાલુકાના પાલીપુરા ગામે બુધવારે 2 જૂથો વચ્ચે જૂથ અથડામણ થતા અને આ ભીંગાણું ટુકડે ટુકડે 2 કલાક સુધી ચાલ્યું હતું, જેમાં બાદમાં પાક રક્ષણના હથિયારોથી 1 રાઉન્ડ ફાયરિંગ થતા 1 વ્યક્તિને ઈજા થઈ હતી. ભરવાડ સમાજના 7 લોકોને ઈજાઓ થવા પામી હતી. આ ઘટનાને પગલે 10 લોકોની ધરપકડ કરાઈ હતી. ગામમાં 12 પોલીસકર્મી અને ક્યુઆરડી ટીમનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કમી તાલુકાના પાલીપુર ગામે વસતા નાવદા પટેલ અને ભરવાડ સમાજના જૂથો જૂની અદાલત ચાલી આવેલી છે, તેમાં બુધવારે સવારે ભરવાડ સમાજના દીપકભાઈ પશુઓ લઈને ચરાવવા જતા હતા ત્યારે તેમના ગામના હીરાભાઈ ધનાભાઈ નાદવાડાએ આવીને બોલાચાલી કરવા લાગ્યા હતા અને હાથ પર ધારિયાથી હુમલો કર્યો હતો, જેમાં દીપકભાઈ લાકડીથી તેનો બચાવ કરતા ત્યારે હીરાભાઈના હાથના ભાગે લાકડી વાગી હતી, જેથી તેઓ ગામમાં જઈને તેમની જ્ઞાતિના લોકોને એકઠા કરીને બપોરે 11 કલાકે લાકડી કોદાળી ધારિયા એક બંદૂકો સાથે ભરવાડ લોકો પર હુમલો કર્યો હતો. ત્યાં માર્ગ પાસે બેઠેલા ભરવાડ મફાભાઈ હરિભાઈ ભરવાડ વચ્ચે પડતા તેમને ધારિયાના ઘા ચીટ્યા હતા. આ ઘટના સમયે ભરવાડ સમાજના બહુચરાજીથી મહેમાન કરીએ કનુભાઈ ભરવાડને છાતીના ભાગે બંદૂકની ગોળી વાગી હતી અને જગદીશભાઈ ભરવાડ હાથના ભાગે ગોળી લાગી હતી, જ્યારે મફાભાઈ ભરવાડને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓને હેમરેજ થયું હોવાનું ડોક્ટર સાગર આર ગુપ્તાએ તેઓને વધુ સારવાર માટે મહેસાણા રિફર કરવા જણાવ્યું હતું. આ ઘટના અંગે એએસપી પાર્થનાથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે 2 વ્યક્તિને ફાયરિંગથી ઇજા થઈ હોવાનું જણાવ્યું છે. લાકડી જોવાનો ઉપયોગ થયો છે. આ મામલે તપાસ અને અન્ય કાર્યવાહી હાથ ધરાય છે. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, કમી. દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના પાલેરી ગામમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ ત્યારે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો. જામકલ્યાણપુર તાલુકાનું પાલેરી ગામમાં આ વખતે પ્રથમ વખત યોજાતી ચૂંટણીને લઈને ચર્ચામાં છે. પાલેરી ગામમાં ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. નાના એવા પાલેરી ગામમાં પ્રથમ વખત ચૂંટણી યોજાતી હોવાથી લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
પાણેલી ગામે 1325 જેટલી વસ્તી છે, જેમાં 793 મતદારો છે, જેમાં આ વખતે આગામી જિલ્લાભરમાં ઊંચો રેકોર્ડ બ્રેક મતદાન કરી પ્રથમ ક્રમે રહ્યું હતું. પાણેલી ગામમાં 93% જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું. પ્રથમ વખત આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હોય ગામના લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ ગામના આગેવાનોએ પોતાની વર્ષોથી ચાલતી આવતી એકતા અને ભાઈચારાની ભાવનાને ઉજાગર કરી મતદાન પૂર્ણ થયા બાદ મારું નામ દેવતથી અમિત પોપણિયા છે. પાનેલી ગ્રામ પંચાયતની ચૂંટણી આ પહેલી વાર થઈ છે. બે ઉમેદવાર અમે ચૂંટણી લડી અને પછી ગામ સમસ્તે શાંતિથી ચા પાણી પી લીધા છે. કોઈ જે જેની એકબીજા ભૂલ હોય એ કબૂલ કરી લીધી. પાછું ગામ એકતા તરીકે કાયમીને માટે રહીએ એવી ભગવાનને પ્રાર્થના કરી. બંને ઉમેદવારોને સાથે રાખી સમસ્ત ગ્રામજનોએ સાથે ચોરેબેથી ચા પાણી પીવડાવવામાં આવ્યા હતા. આ દ્રશ્યો ગ્રામ સંસ્કૃતિને બેજોડ રીતે જોડી રાખે છે. આગામી વર્ષોની પરંપરા ગામના આગેવાનો અને યુવાનોએ જાળવી રાખી છે. પ્રથમ વખત ચૂંટણી હોય ગામમાં ખૂબ ભાઈચારા સાથે ચૂંટણી પૂર્ણ થઈ હતી. ગામના આગેવાનોએ સાથે ચૂંટણી વિવાદો ભૂલી જઈ ગામના ભાઈચારાને કાયમ રાખવાની વાત આગેવાનોએ ઉચ્ચારી હતી. અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધ્યાય સાથે બીજી ન્યુઝ દ્વારકા. શિક્ષિત યુવકો દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી, જેને સર્વત્ર આવકાર મળવા પામેલ હતો. ગામના શિક્ષિત યુવકો દ્વારા ગામમાં ચૂંટણી દરમિયાન દારૂ પીવા અને દેશમાં પણ પ્રતિબંધ કરતી અપીલ કરતા એક નવો જીરો ચિતરવામાં આવેલ હતો. ગામના આગેવાનો સાથે શિક્ષિત યુવકો દ્વારા ચૂંટણી દરમિયાન યુવાધન બરબાદ ના થાય અને ગરીબ લોકો દારૂના વ્યસન તરફ ના વળે તે માટે યુવાનો દ્વારા જાહેર અપીલ કરી તમામ ઉમેદવારોને આ પ્રકારની બાબતોથી દૂર રહેવાની ભલામણ કરી એક લોકશાહી ઢબે ચૂંટણી લડવાની વાત કરવામાં આવી હતી. યુવાઓ દ્વારા દારૂ પીણા અને ચૂંટણી લક્ષી દારૂ વેચનારને 1,00,000 ગૌચરમાં દાનનો દંડ અને દારૂ પીણા તથા દારૂ વેચનારને ગૌહત્યાના પાપ સમાન લાવે તેવી એક સુંદર પહેલ યુવાઓ દ્વારા કરતા ગામના આગેવાનો અને તમામ ચૂંટણી લડતા ઉમેદવારોએ આ વાતને વધારી લોકશાહી ઢબે ચૂંટણી લડવા નિર્ધાર કર્યો હતો. ત્યારે આ ગામની આ નવી પહેલ સૌ કોઈ માટે એક દર્શનરૂપ છે. 6,666 વસ્તી ધરાવતું દેવળિયા ગામમાં કુલ મતદારો 4,700 છે અને આ વખતે 3,735 જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાનો ચુકાદો મતપેઢીઓમાં કેસ કરાવી લીધો છે. ત્યારે દેવળિયા ગામની આ સુંદર પહેલ હાલ સમગ્ર જિલ્લામાં ગૌરવ પામતી બાબત બની રહી છે. અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધ્યાય સાથે બીજી ન્યુઝ દ્વારકા. રાજકોટ અને મોરબીમાં હાઈવે પર એક એક કારમાં આગ લાગી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. રાજકોટ શહેરના ગોંડા હાઈવે પર અને મોરબીના રફાળેશ્વર રોડના પટેલ બોર્ડિંગ એક એક એમ બે કારમાં આગ લાગી હતી. આગના પગલે બંને જગ્યાએ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ગણતરી કારોમાં બંને કાર ભસ્મીભૂત થઈ ગઈ હતી. જો કે બંને કારોમાં સવાર લોકો કાર સળગતા જ કારોની બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી. મોરબી અને રાજકોટમાં મોડી રાતે સળગેલી કાર કોને સળગાવી તે હજુ બહાર આવ્યું નથી, પરંતુ રાજકોટમાં સળગેલી કાર એક એસયુવી કાર હતી. ત્યારે મોરબીમાં સળગેલી કાર સામાન્ય હતી. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં 42 કિલોમીટરની ફૂલ મેરેથોનનું આયોજન થયું છે. તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પૂજારા રહેશે. 5 ફેબ્રુઆરીના રોજ યોજાનાર ઇવેન્ટ માટે ઓનલાઈન અને ઓફલાઈન એન્ટ્રી નોંધાવવાનું પણ શરૂ થઈ ચુક્યું છે. સ્વચ્છ રાજકોટ, ટ્રાફિક સમસ્યા મુક્ત રાજકોટ તેમજ પાણી બચાવો એમ 3 મુખ્ય સંદેશ આપવા માટે ફૂલ મેરેથોન દોડ યોજાશે. અલગ અલગ 6 કેટેગરીમાં ફૂલ મેરેથોન 42.195 કિલોમીટર, હાફ મેરેથોન 21 કિલોમીટર, ડ્રીમ રન 10 કિલોમીટર, ફન રન 3-5 કિલોમીટર, વેટરન રન 2-5 કિલોમીટર, સ્પેશિયલ રન 1 કિલોમીટર તેમજ ટીમ ઇવેન્ટ 21 કિલોમીટરની યોજાશે. મેરેથોન દોડમાં ભાગ લેવા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે વેબસાઇટ www.rajkotmarathon.com ઉપર તેમજ ઇસ્ટ વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનના સિવિલ સેન્ટરમાં પણ રૂબરૂ જઈને ફી ભરીને નોંધણી કરી શકાશે. આ વખતે રાજકોટ મેરેથોન 2017 પહેલી વખત જયારે રાજકોટ મેરેથોન 42 કિલોમીટર સુધી ફૂલ મેરેથોન લેવા જઈ રહ્યું છે. આ વખતે પણ આપણા માટે મિસ્ટર ચેતેશ્વર પૂજારા, હુ ઇઝ એન અક્લેમ્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટર, એ જે રાજકોટના વતની છે, હી હાઝ કાઇન્ડલી કન્સેન્ટેડ ટુ બી ધ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ રાજકોટ મેરેથોન 2017. ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાને મોબાઈલ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને પણ તેના મારફત ક્રેડિટ કાર્ડ મારફતે નોંધણી કરી શકાશે. અત્યાર સુધીમાં 4,000 એન્ટ્રી તો આવી પણ ગઈ છે. 5 ફેબ્રુઆરી યોજાશે 42 કિલોમીટરની ફૂલ મેરેથોન.
જેમાં 17,780 એન્ટ્રી આવી ચૂકી છે. વોટર કન્ઝર્વેશન અને સ્માર્ટ રાજકોટ બનાવવાની જે થીમ છે એમાં બધાનો સહયોગ રહે અને જેટલા બને એટલા લોકો આમાં પાર્ટિસિપેટ કરે. આપ 5 કિલોમીટર, 10 કિલોમીટર અથવા હાફ મેરેથોનમાં પણ પાર્ટિસિપેટ કરો એવી હું આશા રાખું છું. અને લાસ્ટ યર પણ ઘણા લોકો પાર્ટિસિપેટ નહોતું કર્યું પણ ચીયર કરવા માટે પણ ત્યાં રોડ પર બધા સ્કૂલના બાળકો અને ઘણા બધા લોકો રોડ પર હતા કે જે પાર્ટિસિપેટ કરતા હતા અને ચીયર પણ કરતા હતા. તેવી રીતે જેટલા લોકો આમાં ભેગા થશે અને જેટલા લોકો આમાં આ ઇવેન્ટમાં જોડાશે એટલું સારું રહેશે. બિલકુલ, આ મેરેથોનમાં પણ હું પાર્ટિસિપેટ કરીશ અને લાસ્ટ ટાઈમ મેં હાફ મેરેથોન એટલે 21 કિલોમીટર પૂરા કર્યા હતા. ખબર નહીં 42 કિલોમીટર પૂરા થશે કે નહીં, પણ એટલીસ્ટ હું હાફ મેરેથોનમાં તો પાર્ટિસિપેટ કરવાની કોશિશ કરીશ. નરેન્દ્ર પિકિયા સાથે એન્જિનિયર્સ રાજકોટ. નડિયાદમાં એક હોમિયોપેથિક તબીબ થી 40મો બાર પણ 45 લાખ ની નોટો સાથે ઝડપાયા. નડિયાદમાં એક હોમિયોપેથિક તબીબ 10 ટકાના દરે જૂની નોટો લઈ નવી નોટો આપતા હતા. તે પોતાના 3 મિત્રો સાથે ડાકો નજીક આવેલા રાણીયા ફાટક પાસે કોઈ પાર્ટીને રૂપિયા 12.45 લાખ ની નવી નોટો આપવા માટે આવતા ડાકો પોલીસે બાતમીના આધારે 4 એકમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની અટકાયત કરી વધુ તપાસ માટે ખેડા SOG પોલીસને સોંપ્યા હોવાનું જાણવા મળે છે. નડિયાદ સાથે રહેતા રૂપેશ મહેન્દ્રભાઈ શાહ હોમિયોપેથિક તબીબ છે. તેઓની રામતલાવડી પાસે અમૂલ પાર્લર નામની દુકાન આવેલી છે. તેઓએ તાજેતરમાં પોતાનું મકાન વેચ્યું હતું અને વડોદરાના એક જ્વેલર્સને સોનું વેચ્યું હતું, જેના નાના રૂપિયા 12,45,000 મળ્યા હતા. અમદાવાદ ઘાટલોડિયા ખાતે રહેતા અને જમીનનું કામકાજ કરતા જયેશભાઈ અમરસિંહભાઈ પરમાર અવારનવાર નડિયાદ કલેક્ટર કચેરી ખાતે આવતા હતા, જેથી જયેશ પણ રૂપેશ શાહની દુકાને આવતા જતા હોય રૂપેશ સાથે મિત્રતા બંધાઈ હતી. જયારે રવિકાંત દોસરે ચીનુ ઠાકોરભાઈ રાણા ફોટોગ્રાફીનો ધંધો કરતા હોય જેને રૂપેશ સાથે મિત્રતા બંધાઈ હતી. રૂપેશે પોતાના નાણા 10 ટકા કમિશન લઈ જૂની નોટોના બદલામાં નવી નોટો આપવાનો ધંધો શરૂ કર્યો હતો. દરમિયાન રૂપેશ, જયેશ અને રવિકાંતે ટેલિફોનિક ગોપાલભાઈ રસીભાઈ દરજીને નવી નોટો કમિશન લઈ આપવાનું જણાવ્યું હતું, જેથી આ ચારે મિત્રો મંગળવારે રાત્રે એક સિલ્વર કલરની ગાડીમાં ₹12.45 લાખની નોટો લઈ ડાકોર રાણીયા ફાટક ખાતે કોઈ પાર્ટીની જૂની નોટોના બદલામાં નવી નોટો આપવા માટે ગયા હતા. ડાકોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર SC સંત્યાગી પોતાના સ્ટાફ સાથે ડાકોર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાન તેઓને બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની ગાડીમાં 4 અજાણ્યા એસમો જૂની જૂની નોટોના બદલામાં નવી જાણી નોટો કમિશનથી બદલવા માટે આવનાર છે, જે બાતમીના આધારે ડાકોર પોલીસ રાણીયા રેલવે ફાટક પાસે ગોચવા હતા. દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને રોકી અંદર બેઠેલા ઇસમોની પૂછપરછ કરતા તેઓએ પોતાનું નામ ગોપાલભાઈ રસિકભાઈ દરજી, રવિકાંત ઉર્ફે ચીનુ ઠાકોરભાઈ રાણા, રૂપેશ મહેન્દ્રભાઈ શાહ તથા જયેશ અમરસિંહ પરમાર હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગાડીમાં તપાસ કરતા એક વિમાના ઠેલામાંથી જુદા જુદા દરની ₹12.45 લાખની નોટો મળી આવી હતી, જે નોટો બાબતે પોલીસે પૂછપરછ કરતા તેઓ ટકાવારીથી નોટો બદલી આપતા હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભે ડાકોર પોલીસે ઉપરોક્ત ચારે ઇસમોની અટકાયત કરી વધુ તપાસ માટે SOG પોલીસને સોંપ્યા હોવાનું જાણવા મળેલ છે. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, નડિયાદ. ધોરાજી તાલુકા ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ કરવામાં આવી. ધોરાજી તાલુકા ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરીની કાર્યવાહી ભગવતસિંહજી હાઈસ્કૂલમાં સવારના 9 કલાકથી શરૂ કરવામાં આવી છે. બેલેટ પેપરથી મતદાન કરવામાં આવતા ગણતરીની પ્રક્રિયા ધીમી ચાલી રહી છે અને લાંબો સમય મતગણતરીમાં લાગશે. હાલમાં ડેપ્યુટી કલેક્ટર મામલતદાર અને સ્ટાફના તમામ મતગણતરીમાં સતત કામગીરી કરી રહ્યા છે. બપોરના 12:36 સુધીમાં નાની પરબડીમાં સરપંચ તરીકે જુબેદારને કાસમ હોવાથી 128 માર્કની લીટથી જીત મેળવી છે. જ્યારે અન્ય ગામના વિજેતા જાહેર થયેલા સરપંચમાં નાગલપુરા, ભૂતવડ, ભાલાચડિયા, વોડા સરપંચ જાહેર થઈ ગયેલ છે. અહેવાલ યશવંત કલફાણીયા સાથે બીજી ન્યૂઝ, ધોરાજી. ગુરુ ગોવિંદસિંહજીની 350મી જન્મજયંતિ નિમિત્તે બોટાદથી શરૂ થયેલ કીર્તન રથયાત્રા જેતપુરાવી પહોંચતા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગુરુ ગોવિંદસિંહજીની 350મી જન્મજયંતિ નિમિત્તે આજે ગોંડલ શહેરથી શરૂ થયેલ કીર્તન રથયાત્રા આજે જેતપુર શહેર આવી પહોંચતા જેતપુર શહેર સિંધી સમાજ તેમજ અન્ય હિન્દુ સમાજ દ્વારા આ રથયાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરી રથયાત્રા સમગ્ર શહેરના મુખ્ય માર્ગો પર ફરી જેતપુર સ્વામિનારાયણ મંદિર શ્રીજી ગાદીસ્થાન ખાતે મંદિરના કોઠારી સ્વામી દ્વારા યાત્રાને સન્માનવામાં આવી હતી. ગુરુ ગોવિંદસિંહજીએ પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું સમગ્ર જીવન ધર્મ માટે કુરબાન કરી દીધું અને પોતાની જગ્યાએ ગાદી પર ગુરુ ગ્રંથ સાહેબને બેસાડ્યા. સાહેબ કમાલ શ્રી ગુરુ ગોવિંદસિંહ મહારાજ જી કા 350મા પ્રકાશ દિવસ 5 તારીખ કો આ રહ્યો છે. યહાં ગોંડલ યાત્રા નીકળી હતી, ગોંડલ યાત્રા નીકળી હતી, હવે અમે જેતપુર આવ્યા છીએ. અને સાહેબે પૂરું ગુરુ ગોવિંદસિંહ મહારાજજીએ સર્વંશ દેશ ધર્મ માટે કુરબાન કરી દીધો. પિતાજી ચાંદની ચોકમાં, ગુરુ તેગ બહાદુર સાહેબ
चार साहेबजादा पोते माता गुजर कौर पूरो वंश कोई जमीन दान करे छे कोई सोनू दान करे छे कोई अन्न दान करे छे पर साहेबे तो पूरो वंश देश धर्म माटे दान करी दीधु साहेबे બધે જીવવાની જાતિ કહે સાહેબ મરવાની જાતિ કોની કે દેશ ધર્મ માટે કેમ મરવું પહેલે મરણ કબૂલ જીવન કી છગાત હોય સબન કે રેન કા તો આવ હમારે પાસ બંને સહી પાઈએ પૂરન પરમાનંદ ગુરુએ પૂરી અમને સંત અને સિપાહીની જાત શીખવાડી ગ્રંથ સાહેબ ને આ રથ યાત્રામાં રસ્તા રાખી ગુરુ ગોવિંદસિંહજીના 350મી જન્મ જયંતિ ને પ્રકાશ પર્વ તરીકે ઉજવવામાં આવશે અને આ રથ યાત્રા જુનાગઢ માંગરોળ અને સોમનાથ જઈને 3 તારીખના રોજ રાજકોટ પહોંચશે જ્યાં ગુરુદ્વારા ભવ્ય સ્વાગત બાદ ધર્મસભા રાખવામાં આવશે એમાં સંજય રાત બારોટ સાથે એડિશનિસ જેતપુર દર્શક મિત્રો સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર નમસ્કાર.